अश्विनी कुमार प्रेस कॉन्फ्रेंस कर रहे हैं। કે જેનો સમાવેશ એનએફએસએમાં થયેલ નથી તેવા 61 લાખ સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો જેમાં લગભગ 2.5 કરોડની વસ્તીનો સમાવેશ થાય છે તેને મે મહિનામાં 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ એનું વિતરણ વગર મૂલ્યે વગર ચાર્જ મે મહિનામાં પણ કરવામાં આવશે। આ અગાઉ એપ્રિલ માસમાં પણ મુખ્યમંત્રીશ્રીએ આવા 61 લાખ સામાન્ય અને મધ્યમ વર્ગના એપીએલ 1 પરિવારો કે જેનો સમાવેશ એનએફએસએમાં થયેલ નથી તેને એપ્રિલ મહિનામાં પણ આ ફૂડ બાસ્કેટ વિનામૂલ્યે આપ્યો હતો। મે મહિનામાં આ ફૂડ બાસ્કેટ કે જેમાં 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડનો સમાવેશ થાય છે એ પણ 61 લાખ કુટુંબોને એપીએલ 1 પરિવારોને વગર મૂલ્યે આપવામાં આવશે। બીજી એક જાહેરાત મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવી છે કે મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓ તેઓને કોઈ ઓપરેશન કરાવવું હોય કે એમને ત્યાં ડિલિવરીનો પ્રસંગ હોય ત્યારે એ મા અમૃતમ મા વાત્સલ્યના હોસ્પિટલ્સમાં જશે તો એને કોરોનાનું જો ટેસ્ટ કરવાનું થતું હોય તો એનો ખર્ચો પણ મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજના હેઠળ મળવાપાત્ર હશે। એટલે કે રાજ્યના 77 લાખ મા અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા કુટુંબો એમને ત્યાં ઓપરેશન કે ડિલિવરીના પ્રસંગે હોસ્પિટલમાં જવાનું થાય તો એમાં જો કોરોનાનો ટેસ્ટ કરવાનું થશે તો એ સરકારશ્રી દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે અને આ ટેસ્ટની રકમનો સમાવેશ પણ મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજનાના પેકેજમાં કરી લેવામાં આવ્યો છે। ત્રીજો મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે કે હાલ જ્યારે શાળા કોલેજ બંધ છે પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઘરે જ છે કોલેજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવાનો પણ ઘરે જ છે ત્યારે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતના કોરોના વોરિયર્સ એટલે કે ગુજરાતના કોરોના યોદ્ધાઓ ફ્રન્ટલાઈનમાં કામ કરતા આરોગ્યકર્મીઓ ડોક્ટર નર્સ પોલીસ કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ રેશનના વિતરણ કરતા સૌ કર્મચારીઓ દુકાનદારો જે લોકો પણ ફ્રન્ટલાઈનમાં રહીને અત્યારે કામગીરી કરી રહ્યા છે એવા ગુજરાતના કોરોના યોદ્ધાઓ ઉપર નિબંધ કાવ્ય અને ચિત્ર સ્પર્ધાનું આયોજન 1 મે થી 10 મે ની વચ્ચે કરવામાં આવેલ છે। આ સ્પર્ધા 3 કેટેગરીમાં થશે પ્રાથમિક કેટેગરી માધ્યમિક કેટેગરી અને કોલેજની કેટેગરી એ ત્રણેય કેટેગરીમાં નિબંધ કાવ્ય અને ચિત્ર સ્પર્ધામાં જિલ્લા દીઠ દરેક કેટેગરી માટે પ્રથમ દ્વિતીય અને તૃતીય એમ કુલ 3 પુરસ્કાર આપવામાં આવશે એટલે કે જિલ્લા દીઠ 27 જેટલા પુરસ્કારો આપવામાં આવશે એમાં પ્રથમ પુરસ્કાર 15,000 રૂપિયા બીજા પુરસ્કાર 11,000 રૂપિયા અને ત્રીજા પુરસ્કાર 5,000 રૂપિયાનો આપવાનો મુખ્યમંત્રીશ્રી દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે। જિલ્લા કક્ષાએ પ્રાથમિક માધ્યમિક અને કોલેજ આ ત્રણેય કેટેગરીમાં નિબંધ કાવ્ય અને ચિત્ર એમાં જે ભી 3-3 પસંદગી કરવામાં આવશે એ કૃતિઓને રાજ્યકક્ષાએ મૂલ્યાંકન કરીને દરેક વર્ગમાં 5-5 શ્રેષ્ઠ કૃતિઓને 25,000 રૂપિયાનું પ્રોત્સાહક ઇનામ પણ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ આવાહન કર્યું છે કે દરેક વિદ્યાર્થી આ પ્રતિસ્પર્ધામાં પાર્ટિસિપેટ કરે સામેલ થાય અને અત્યારે ઘરે જ બેસીને ગુજરાતના કોરોના યોદ્ધાઓની કામગીરી ઉપર નિબંધ કવિતા અથવા સ્કેચિંગ કે ચિત્રકલા એનું સબમિશન ઓનલાઈન કરે અથવા પોસ્ટથી મોકલાવે અથવા નજીકની શાળા કે કોલેજમાં પણ એ જમા કરાવી શકે આ બાબતમાં વિગતવાર જાહેરાત આવતીકાલના છાપામાં
આપવામાં આવનાર છે। માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે લોકોને એક સંકલ્પ લેવા માટે પ્રેરણા આપવામાં આવ્યું છે। મુખ્યમંત્રીશ્રીએ દરેક નાગરિકને અપીલ કરી છે કે આજે ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે આપણે સૌ સંકલ્પ લઈએ કે અમે જ્યારે પણ ઘરથી બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેર્યા વગર નીકળશું નહીં। પબ્લિક પ્લેસીસમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ચોક્કસપણે પાલન કરશું અને દિવસ દરમિયાન વારંવાર સાબુથી આપણા હાથને સાફ કરતા રહેશું, સેનિટાઈઝ કરતા રહેશું। એક જવાબદાર નાગરિક તરીકે આપણી જે ફરજ છે કોરોના સામેની લડતમાં, એ ફરજમાં નાગરિક ધર્મમાં આપણે પાર ઉતરશું। એ એક અપીલ હેશટેગ વિજય સંકલ્પ સાથે આજે સવારથી જ હજારોની સંખ્યામાં લોકો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી ખૂબ જ લોકો એ અપીલને માન આપીને રાજ્યના તમામ નાગરિકો એમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને રાજ્યને, સમાજને, જિલ્લાને, શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે અને કોરોના સામેની લડતમાં માસ્કનો ઉપયોગ, સેનિટાઈઝરનો ઉપયોગ, સાબુનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, આ ત્રણ કેન્દ્રીય મુદ્દાઓ ઉપર પોતાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી અપલોડ પણ કરી રહ્યા છે। આજે કોરોના વોરિયર્સને મને લાગે છે કે એની સાથે આપણે ઉભા છીએ, એના માટે આપણે આ વિડીયો હજુ પણ વધુમાં વધુ માત્રામાં બનાવીને અપલોડ કરવું જોઈએ અને કોરોના સામેની જે રાજ્યની લડાઈ છે એમાં આપણે સૌ સહભાગી બનીએ એવી પણ માનનીય મુખ્યમંત્રીશ્રી તરફથી અપીલ કરવામાં આવી છે। આજે સવારથી જ માનનીય મુખ્યમંત્રીશ્રી અલગ અલગ વર્ગ સાથે સંવાદ યોજી રહ્યા છે। સૌ પ્રથમ સવારે પંચમહાલના 467 જેટલા સરપંચો સાથે મુખ્યમંત્રીશ્રીએ સંવાદ યોજ્યો હતો અને મુખ્યમંત્રીશ્રીએ એવું આહ્વાન કર્યું છે કે દરેક ગામ સંકલ્પ કરે મારું ગામ કોરોના મુક્ત ગામ, અને એના માટે સાફ સફાઈથી લઈને તકેદારી, ગામડામાં મુવમેન્ટ રજીસ્ટર નિભાવવામાં આવે, કોણ જાય છે, ક્યારે આવે છે એની બધી વિગત નોંધવામાં આવે। સાથોસાથ મુખ્યમંત્રીશ્રીએ એવું પણ આહ્વાન કર્યું છે કે જે વડીલો છે, વરિષ્ઠ નાગરિકો છે જેની ઉંમર 60-65 વર્ષ કરતા વધુ છે અને જે સગર્ભા માતાઓ છે, બહેનો છે, એનું ખાસ ખ્યાલ રાખવામાં આવે। ગ્રામ્ય લેવલે દરેક પરિવાર, એમના પરિવારમાં રહેતા વડીલો અને સગર્ભા બહેનો માતાઓનું ખાસ ધ્યાન રાખે જેથી એમને કોરોનાના સંક્રમણથી બચાવી શકાય। મુખ્યમંત્રીશ્રીએ પંચમહાલના અલગ અલગ ગામોના સરપંચો સાથે સંવાદ પણ યોજ્યો હતો, જેમાં સમળકુવા, રજાઈતા, મોરા સાત્રોઠા, રામેશરા, ખડકી, ચાચપુરા વગેરે ગામોનો સમાવેશ થાય છે। એ જ રીતે ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં આવેલી 162 નગરપાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસર સાથે પ્રવર્તમાન પરિસ્થિતિમાં વાતચીત કરી હતી અને એમને પ્રેરિત કર્યા હતા કે નગરપાલિકામાં પણ સઘન સાફ સફાઈ કરીને, પૂરતી તકેદારી રાખીને એક પણ કેસ ન બને અને જો કેસ બને તો એ વિસ્તારને તરત જ આપણે કેવી રીતે કન્ટેન કરી શકીએ એના માટેની પણ સ્ટ્રેટજી એમની સાથે ચર્ચા કરી હતી। મુખ્યમંત્રીશ્રીએ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડવાઇઝ ઉકાળાનું વિતરણ થાય, ગંભીર રોગીઓ, વડીલો અને સગર્ભા બહેનો અને માતાઓનો ખાસ ખ્યાલ રાખવામાં આવે અને IMAના ડોક્ટર્સ ઝડપથી નગર કક્ષાએ, સિટી કક્ષાએ પોતાની ક્લિનિક શરૂ કરીને લોકોને સારવાર કરતા શરૂ કરે એ બાબતમાં પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસરને તાકીદ પણ કરી હતી। ત્યારબાદ આજે લગભગ 6:30 વાગે દરેક પ્રાદેશિક ચેનલ ઉપર માનનીય મુખ્યમંત્રીશ્રીનો ગુજરાત સ્થાપના દિવસ અને કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં સરકારની જે ભૂમિકા છે એ બાબતમાં એક ઇન્ટરવ્યુ આજે 6:30 વાગે
દરેક પ્રાદેશિક ટીવી ચેનલ ઉપર પ્રસારિત થવાનો છે, જે પણ આપને હું જાણકારી આપું છું. ધન્યવાદ. તો આજે સાંજે 6:30 વાગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આપ જોઈ શકશો વીટીવી પર, પણ તેમના સંદેશને સાંભળી શકશો. સાથોસાથ અશ્વિની કુમારે જણાવ્યું છે કે નગરપાલિકા વિસ્તારમાં ઉકાળાનું વિતરણ થાય તે માટે સીએમએ નિર્દેશ પણ કર્યા છે.